જયારે નાના હશે ત્યારે એમના મા બાપે કે જે કઈ રામાયણ ને સમજાવ્યું હશે તેના જ આ સંસ્કાર હતા કે આટલા વિયોગ વાળું જીવન હોવા છતાં પણ એ વિયોગ વાળું જીવન સહયોગ વાળું નહીં, એકબીજાનો સાથ સહકાર મળતો હોય. અને વિયોગમાં જયારે સહયોગ થયો પણ જયારે જીવનની અંદર ગુરુ કૃપાનો યોગ થયો ત્યારે આજે આપણે જોઈએ છીએ કે કેટલા વર્ષ પછી પણ બંને જણા વ્યવસ્થિત રીતે એક જગ્યા ઉપર પાછા આવી ગયા અને પરિવારની સાથે જીવે છે. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે આપણા જીવનની અંદર જયારે ગુરુ કૃપા થાય, મા બાપે આપેલા સંસ્કાર આપણા જીવનની અંદર જયારે આપણે ઉતારીએ ત્યારે આપણું જીવન નંદનવન બને છે, આપણું જીવન આનંદવન બને છે. અને એ જ આનંદવન અને આનંદ ના સમાચાર આજે એમણે જ અમને આપ્યા, જે પાછા કીધું કે દાદા મેં કોઈને કીધું નહીં પણ આજે તમને કહીએ એવી વાત કરીએ. એક રહસ્ય તો મેં ખુલી કાઢ્યું, ખબર પડી ગઈ દાદા હું કે જનતાએ કીધું ને કે જસુબેન અને પછી એમના અહિયાંથી જે કઈ બોલાઈ જાય ને આ કઈ બધું કઈ ના કઈ કારણ હોય ના પતિ એમની બોલી એમના પતિ બોલે તો થોડો ડિસ્ટન્સ બી આવી જાય એમના એટલે તમે સમજી જાઓ પતિ તો લગ્ન થયા પછી થયા પણ એમના તો એ પડે તો એવું નહીં હોત એમ કે એવું કે એરેન્જ મેરેજ મેં તો અમે કઈ કીધું કે લોકો એટલે એક વાર જોરદાર તાળી એમના માટે. તો આજ આપણું જીવન છે કે જ્યાં ગુરુ કૃપા થાય, મા બાપ ના સંસ્કાર હોય અને આત્મવત સર્વભૂતેષુ દરેકની અંદર પરમાત્મા છે, ઈશાવાસ્યમિદમ સર્વમ બધે ભગવાન વસેલો છે, એવું ભાવથી જયારે આપણે આપણું જીવન એવા જ્ઞાનથી જયારે આપણું જીવન જીવીએ છીએ ત્યારે હું માનું કે જીવનની અંદર નંદનવન અને આનંદવન સર્જાય છે. અને એટલા માટે જીવનની અંદર સત્સંગ જરૂરી છે કે આટલી આટલી પટ્ટાવણી થાય પણ છતાં પણ આપણે અડધો કલાકનો સત્સંગ થોડો થોડો દરરોજનો કરવાનો રાખ્યો છે. અને એટલા માટે ભરતોરીએ પણ કીધું છે કે સત્સંગતિ કથયર કીન કરોતી પુષા. ભરતોરીનાથે પોતાના નીતિ સતત, વૈરાગ સતત કે શૃંગાર સતત કોઈ એક જગ્યા પર ભરતોરીનાથે કીધું છે કે સત્સંગતિ કથયર કીન કરોતી પુષા, કે સત્સંગતિ જીવનમાં શું નહીં કરી શકે. માણસના જીવનમાં સત્સંગ બધું જ કરી શકે. માણસની જડ બુદ્ધિ હોય કે જડ બુદ્ધિ યોગ્ય બુદ્ધિ લાવી શકે, માણસની વાણીની અંદર કટુતા હોય તેમાં મધુરતા લાવી શકે, માણસના જીવનની અંદર વાસના હોય તો એને સાધનામાં પડતી શકે, કોઈ માણસના સંસ્કાર ખોટા હોય તો એને સારા રસ્તા પર વાળી શકે. સત્સંગતિ જીવનની અંદર બધું કરી શકે. અને જ્યારે યોગીદાન ભરતુરીનાથ પોતાના શતકમાં આ વસ્તુ લખે ત્યારે હું સમજો કે કોઈ બીજાના જીવન પરથી લખાયેલી વાત નથી પણ એમના પોતાના જીવન પરથી લખાયેલી વાત છે. એટલે ભરતુરીનાથ સમજાવે કે સત્સંગતિ શું ન કરી શકે, સત્સંગતિ બધું જ કરી શકે. અને એના માટે કોઈ જો ઉદાહરણ લેવું હોય તો તમે જોઈ લો વાલિયા લૂંટાવે, વાલિયો લૂંટાવે કે લૂંટ કરતો હતો, ચોરી કરતો હતો, ડકેતી કરતો. પણ જયારે નારદ મુનિ મને સંગ થઈ ગયો, નારદ મુનિએ કહી દીધું કે ભાઈ આ બધું જે તું કરે છે તેમાં કોણ ભાગીદાર પૂછી દે. બધાએ કીધું કે અમે તો નહીં. ત્યારે એને ખબર પડી કે આમાં પાપનો ભાગીદાર તો હું છું, હું જે કઈ કરું છું એમાં લોકો ખાય છે ખરા પણ ભોગવીશ તું. તો કે મને રસ્તો બતાવો. અને રસ્તો જયારે એને બતાવે ત્યારે એટલું જ કહેવાય છે કે રામ રામ જપ. હવે એને તો રામ રામ કઈ રીતે જપાય તે ખબર નથી, કદાચ
રામ શબ્દ પહેલી વખત એને કાને પડ્યો. એટલે રામ રામ જપ એમ કીધું પણ એને ખ્યાલ નહીં આવ્યો, એટલે રામ રામની જગ્યાએ મરા મરા જપમ ચાલુ કર્યું. અને રામની જગ્યાએ મરા 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 જપતો ગયો. પણ તમે જો રામ રામ તમે લખો રામ એની બાજુમાં તરત પાછું રામ લખો, રામની મોં લઈ ગયો પાછું તરત રામ લખો, તો રામ મરા મરામ 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 મરામ, એટલે રામ રામ માંથી પાછું મરા મરા થઈ જાય છે. ચોખાના દાણા તમે જમીન પર નાખો, કોઈ પણ મૂળે નાખો, આડા નાખો કે ચપટા નાખો, પણ ફળગો તો ઉપર છૂટે. એમ રામ 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 મરામ 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 કરતા કરતા રામનું મરા મરા થયું, મરા મરાનું રામ રામ થયું, અને અંતે એવું થઈ ગયું કે રામના નામમાં મરો જોગી મરો. ગોરખનાથે કીધું મરણ હે મીઠા ઉસ મોત મરો જિસ મોત ગોરખનાથ મરી દીઠા. કે મૃત્યુ એ નથી કે આપણે શરીર છોડી દઈએ, મૃત્યુનો અર્થ એ થાય કે આપણે આપણા મનને એની અંદર ઝુકાવી દઈએ. જ્યારે ખેડૂત પોતાનું મન બીજી બધી જગ્યા પરથી મારીને પોતાની ખેતી વિકસાવવામાં જ્યારે એના મનને એ માટીમાં મેળવી દે છે, ત્યારે ત્યાંથી એ માટીમાંથી પણ પાક પેદા થાય છે. એ મરાનો અર્થ થાય કે એમાં મળી જવું, બધી જગ્યા પરથી મન કાઢીને એમાં મનને મારી નાખવું, એમાં મનને ઉતારી દેવું, મનને માટીમાં મૂકી દેવું. અને રામ રામનું મરા મરા થતું ગયું, એને એવું જ સમજ પડી કે મરા મરા મરા, કારણ કે બધાને મારતો જ હતો, કે મરા 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 કરતા રામ 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 સુધી પહોંચી જાય છે. વાલ્યો લુટારો વાલ્મીકી બને છે, અને એ વાલ્મીકી રામાયણ આજે આપણા જીવનની અંદર ભારતનો આદર્શ કહેવાય છે. એટલે મરા મરાના ઉલટા જાપે વાલ્યો વાલ્મીકી થતો, કે મરા મરાનો ઉલટો જાપ એક ખાલી જાપનો સમય. સત્સંગતિ કરો તું કી ન પુષામ, કે શું નહીં કરી શકે. ઊંધો જાપ ભગવાનના નામનો કરીને પણ પોતાની ખોટી બાબતો તો છોડી દે, એ ઋષિને મહાત્મા બની જાય. અને એ ભર્તુરીનાથ કહેવા માંગે છે કે આવા તો અનેક ઉદાહરણ છે, પણ મારા જીવનનું એક ઉદાહરણ જ છે. એક સમયે જ્યારે હું વૈભવ અને ભોગ ને વિલાસમાં હતો, ઉજ્જૈનનું સામ્રાજ્ય જ્યારે મારા હાથમાં હતું, સો સો હજાર રાણીઓ મારી સાથે હતી, અને જયારે હું એટલો બધો ભોગ વિલાસમાં હતો, જયારે હું શૃંગાર શતકની રચના કરી, સંઘ ભોગ અને વિલાસના સંઘમાં સોળ સોળ હજાર રાણીઓના સંઘમાં રહીને ભોગ અને વિલાસ ભોગવીને હું શૃંગાર શતક રચના કરી, તે સત્સંગતિ શું ન કરાવી શકે. ભોગ અને વિલાસનો સંઘ એને શૃંગાર શતક લખાવે છે. એ શૃંગાર શતકની અંદર ભર્તૃરીનાથે સ્ત્રીના શૃંગારનું વર્ણન કર્યું, કે સ્ત્રીના માથાના વાળથી લઈને પગના નખ સુધીનું એને વર્ણન કર્યું. અને એવું વર્ણન કે જે તમે વાંચો તો તમને કામ પેદા થાય. એક એક અંગને સ્વર્ગની એક એક વસ્તુ સાથે જોડી છે. એટલે તમે જુઓ કે ભોગ અને વિલાસનો સંઘ શૃંગાર શતક લખાય. ત્યાર પછી રાજપાટ એના હાથમાં આવી ગયા અને એને રાજપાટ ચાલુ કર્યા. એ યુવરાજ પથથી રાજપથ પર આવ્યા અને ભર્તૃરીનાથે રાજગાદી ચલાવી. ત્યારે રાજગાદી જયારે ચલાવી ત્યારે એ રાજકારભારમાં કુશળ થયા. એટલે રાજનીતિ શું કહેવાય, માનવ નીતિ શું કહેવાય, માનવ કોને કહેવાય, એની નીતિ એને નીતિ શતકના રૂપમાં લખી. એટલે એક સમય ભોગનો સંઘ હતો તો શૃંગાર શતક લઈ, રાજગાદીનો સંઘ આવ્યો તો નીતિ શતક લઈ, જેમાં રાજનીતિ વિશે એને જણાવ્યું ખરી રાજનીતિ કોને કહેવાય. એટલે ગાદીના સંઘથી રાજનીતિ થઈ, પત્ની સ્ત્રીના સંઘથી શૃંગાર નીતિ કરી, અને જયારે શૃંગાર પણ છૂટી ગયો અને રાજપાટ છૂટી ગયા અને ગોરખનાથ એને મળી ગયા અને ગોરખનાથ એને ભોગથી યોગ તરફ જવાની દીક્ષા આપી, ત્યારે એ ભર્તૃરીનાથે યોગ લઈને વૈરાગ લઈને સંન્યાસ લઈને આ બધી વસ્તુનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરીને પોતાના જીવનમાં અવધૂત પદને પ્રાપ્ત કરીને અવધૂત અવિનાશી વરેણ્યમ દ્રુત દ્રુત તો એટલે તત્વમસી આ અવધૂત.
બોધને એને પ્રાપ્ત કરીને વૈરાગ શતકની રચના કરી, કે જેટલું શૃંગાર શતકમાં વર્ણન કરેલું હતું તે બધા વિરુદ્ધમાં લખ્યું છે. શૃંગાર શતકમાં લખ્યું કે સ્ત્રી, સ્ત્રીના હોઠ ગુલાબની પાંદડી જેવા છે, એનો સ્પર્શ કરો. અને જયારે વૈરાગ શતક લખ્યું ત્યારે લખી દીધું કે આ મોહ ને વાસના છે કઈ નથી, ફક્ત વાંસનો લોચો છે, એમાં કઈ નથી મળવાનું. એમાં પડવા કરતા ભગવાનનું નામ શ્રવણ કરો, યમ નિયમ આસન પ્રાણાયામ કરો, કે જેથી જીવનને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે જે શૃંગાર માટે જે લખતો હતો તે જ ભરતોની વૈરાગનો સંગ પામીને, ગુરુનો સંગ પામીને, સતનો સંગ પામીને, નીતિ અને શૃંગાર એનાથી વિપરીત એને વાત કરી, વૈરાગની વાત કરી. અને એટલા માટે જ ભરતો આપ્યો કે સત્સંગથી શું ન કરાવ, જયારે ભોગ વિલાસમાં તો ત્યારે શૃંગાર શતકની રચના કરી, રાજગાદી પર બેઠો ત્યારે નીતિ શક્તિની રચના કરી, અને અધ્યાત્મનો માર્ગ પકડી દો, સંસાર છોડી દીધો ત્યારે એને વૈરાગની વાત કરી. એક જ વ્યક્તિના જીવનમાં આ ત્રણ અલગ અલગ પાસા છે. જે વ્યક્તિ ઉત્તરમાં દોડતો હતો તે પછી દક્ષિણમાં દોડ્યો, જે દક્ષિણમાં દોડતો હતો તે પૂર્વમાં પણ ગયો, અને જે પૂર્વમાં દોડતો હતો તે ઉત્તરમાં જતો. તો આના પરથી આપણને ખબર પડે છે કે સત્સંગ ધારે તે કરાવે, અને એટલા માટે આપણે આપણા જીવનની અંદર હંમેશા સારો સંગ કરવો. આપણે આપણા જીવનની અંદર અધ્યાત્મનો સંગ કરવો, આપણે આપણા જીવનની અંદર ધર્મનો સંગ કરવો, આપણે આપણા જીવનની અંદર ગુરુનો સંગ કરવો. ગુરુનો સંગ જો થાય તો મારે માનવું છે કે આપણા જીવનની જેટલી પણ ત્રુટીઓ, જેટલા પણ વિકારો, જેટલી પણ આપણા જીવનની ખરાબીઓ એ બધી જ ગુરુના સંગથી દૂર થાય. અને એટલા માટે કબીરજીએ બી કીધું કે સંગત સાધુ કી કભી ન નિષ્ફળ જાય, કે સાધુ સાથેની જે સંગત હોય, સત્સંગની સંગત હોય, પ્રવચનની સંગત હોય, ગુરુના સત્સંગની સંગત હોય, નિષ્ફળ જતી નથી. જૈસે ચંદન વાસના નીમ કહે ન ફૂલ, કે જે પ્રમાણે ચંદનના વૃક્ષની બાજુમાં લીમડાનું ઝાડ ઉગેલું હોય તો લીમડાના ઝાડમાંથી પણ ચંદનની જ સુગંધ આવે, અને ચંદનની સુગંધ સૂંઘીને કોઈ એમ નહીં કહે કે આ લીમડો છે, આ કડવો છે. કેમ? તો ચંદનની સુગંધ લીમડામાં પ્રસરે છે, એને કારણે લીમડો કડવો લાગતો. એટલે જયારે સાધુ કી સંગત, ગુરુની સંગત થાય, ગ્રંથની સંગત થાય, નામ જપની સંગત થાય, ભજનની સંગત થાય, કોઈ સારા માણસની સંગત થાય, તો જીવનની અંદરનું કડવાપણ પણ ચંદન જેવા સુગંધની અંદર પલટાઈ જાય છે. અને તમે એ જોયું હશે, એનો પરચો પણ તમે જોયો હશે, કે તમે જો નારેશ્વર જાઓ તો નારેશ્વરની અંદર એક લીમડો છે, એ લીમડાના ઝાડ નીચે બેસીને રંગવદૂત મહારાજે તપશ્ચર્યા કરી, અને જે ઝાડની નીચે બેસીને રંગવદૂત મહારાજે વર્ષો સુધી તપશ્ચર્યા કરી, એ લીમડાના જે પાન છે તે કડવા નથી લાગતા, એ લીમડાના પાન મોડાને મીઠા લાગે છે. બધા એ ત્યાંનો એ લીમડો તોડી તોડીને ખાય છે, અને મોડામાં નાખે, આઠ આઠ દસ દસ પાન નાખે, એ કડવા નથી. ત્યારે તા લખેલું કે લીમડો તો કડવો જ હોય છે, પણ રંગવદૂત મહારાજે જે લીમડા નીચે બેસીને તપ કર્યું, એમના તપના પ્રભાવથી લીમડાની કડવા પણ જતી રહી, લીમડો મીઠો થઈ, અને એ લીમડાના પાન પોતે પણ ચાખીને આવ્યો છું. એટલા માટે કહું છું કે લીમડાની કડવા સાધુના સંગથી જતી રહી. તો આપણા જેવા માણસના મનની કડવાશ ગુરુનો સત્સંગ સાંભળવાથી કેમ જીત જઈ શકે? આપણા જેવા માણસના મનના વિકાર ભગવદ્ ગીતા વાંચવાથી, રામાયણ વાંચવાથી, મહાભારત વાંચવાથી, ભાગવત વાંચવાથી, રામચરિતમાનસ વાંચવાથી, ગરુડ પુરાણ વાંચવાથી કેમ ન જઈ શકે?